મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ એટલે આપણી જે બુલેટ ટ્રેન આવવાની છે ને, એ આવી દેખાવાની છે. જસ્ટ આપણે બધી જગ્યાએ આપણે જોયું છે, વિદેશની અંદર વિડીયોઝ ને મૂવીની અંદર તો ઘણી બધી જગ્યાએ દેખ્યું છે. તો હવે કેવી દેખાશે એનું આબેહૂબ કદાચ એનું રિપ્લિકા અહીંયા રાખેલું છે. કદાચ હવે વિદેશ જવાની જરૂર નહીં પડે. જ્યારે અહીંયા સ્ટાર્ટિંગની વાત કરીએ તો ક્યાંથી ક્યાં શરૂઆત થવાની છે મુંબઈ આ જે આપણી બુલેટ ટ્રેન, એ તમને અહીંયા બતાવી દઉં. જુઓ, સાબરમતીથી સ્ટાર્ટ થશે. કેટલા સ્ટેશન છે? અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલુમોરા, પછી વાપી, બોઈસર, વિરાર, થાને અને મુંબઈ. એટલે અમદાવાદથી લઈને મુંબઈ સુધી આપણી આ જે પ્રોજેક્ટ છે એ તૈયાર થવાનો છે. અને જેની ટાઈમ છે, લિમિટેડ સ્ટોપ છે, 2 કલાકને 7 મિનિટ કહે છે, અને ટોટલ સ્ટોપ છે 2 કલાક ને 58 મિનિટની અંદર આપણું આ થશે. અને ઓપરેશન સ્પીડ આપણે ગાડીની મેક્સિમમ 200 સુધી કે 150 સુધી ચાલતી હોય ને, આ 320 કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડે આપણી આ બુલેટ ટ્રેન અહીંયા ચાલવાની છે. બીજા અલગ અલગ સ્ટ્રક્ચર્સ છે, જે આપણા સ્ટેશન કેવા દેખાવાના છે એ તમને બતાવી દઉં. જસ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે એનું સિમ્યુલેટર પણ અહીંયા રાખવામાં આવેલું છે. એક નાનો બાળક અહીંયા ખાલી જોઈ રહ્યો છે કે આ સિમ્યુલેટર જ્યારે ટ્રેન ચાલશે કેવી દેખાશે, અને આખો એક્સપિરિયન્સ એક આગળ ડિસ્પ્લે જોવા મળે છે. અને જસ્ટ નોર્મલ જે સિમ્યુલેટર કહીએ ને ટ્રેનનું, બુલેટ ટ્રેનનું, એ અહીંયા રાખવામાં આવ્યું છે. નદીમાંથી કેવી રીતે જગ્યાથી જવાનું હશે, તો આવી રીતેના એવા બ્રિજિસ ઉપરથી લોકોનું આપણે અહીંયાથી જવાનું છે. સાથે સાથે આપણે સુરતનું જે સ્ટેશન થવાનું છે, ઓકે, તો એ આ રીતેનું દેખાવાનું છે. વિચારો, હવે લાગશે કે આપણું ઇન્ડિયા બદલાઈ રહ્યું છે કંઈક નવા અંદાજ સાથે, કંઈક નવા સમય સાથે.